રાજપીપળા સહિત નબદામાં મહારાષ્ટ્રીઓએ ગુડી પર્વ અને નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. રાજપીપળામાં કોરોનાના કારણે ઘરમાં સભ્યોએ જ મહારાષ્ટ્રીયન મહિલાઓ ભેગી થઈ ગુડી પડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડીપૂજન કર્યું હતું. ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરિક ધ્વજા, ગુડી પતાકા, તોરણો ઘરે ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર કાઢી લીમડાની ડારી ફૂલમારા બાંધીને ઉપરના છેડે કોરું વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તર કે ચાંદીના લોટાને એક લાકડી પર ઊંધો લોટો લટકાવી વિત્તિરના પાન, આંબા લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કર્યું હતું. આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયનોએ વહેલી સવારે સ્નાન કરી તેમાં શરીરે સુગંધિત તેલ લગાડી ચોરીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યું હતું. અચંક સ્નાનથી શરીરમાંથી રજોગુણ તમોગુણના નાશ થાય છે અને સત્વગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યું હતું. રાજપીપળાના મહારાષ્ટ્રીયન અગ્રણી મહિલા જ્યોતિ જગતાપે જણાવ્યું હતું કે ગુડી પડવાના દિવસે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આજના દિવસથી સતયુગનો પણ પ્રારંભ થયો હતો. સમ્રાટ વિક્રમાદિત્યએ પોતાના સંવત્સર અને શાલિવાહન રાજાએ પોતાના શાકનો પ્રારંભ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે શાલિવાહન શકના નૂતન વર્ષનો પણ આજથી પ્રારંભ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ ફરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસે ગુડી પડવાના દિવસ હતો. શકોએ હુણોનો પ્રભાવ કરીને વિજય પણ આજ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરૂઆત કરી હતી. ગુડી પડવો, અક્ષય તૃતીયા અને દશેરા એટલે દરેકને એક અને કારતક સુદ પ્રતિપાદા એટલે અડધે એમ 3.5 મુહૂર્ત છે. તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડે છે. આ દિવસે ન કોઈ પણ ઘટક શુભ મુહૂર્ત જ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસે ગુડી પડવાનો દિવસ હતો. શકોએ હુણાનો પરાભવ કરીને વિજય પણ આજ દિવસે કર્યો હતો. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. આજે મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ છે. આજથી એમનો નવું વર્ષ પ્રારંભ થાય છે. રાજપીપળામાં બધા મહારાષ્ટ્રીયન સમાજે ગુડી ઉભારીને એનું પૂજન કર્યું છે. આજના દિવસે જ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સતયુગનો પ્રારંભ આજના દિવસથી જ થયો છે. શ્રીરામે બાલીનો વધ કરીને જ્યારે એ અયોધ્યા પરત આવ્યા ત્યારે એમના સ્વાગત માટે પણ બધા લોકોએ ગુડી ઉભારીને એમનું સ્વાગત કર્યું છે. અત્યારની પરિસ્થિતિ જે કોરોના બહુ જ વકર્યો છે એવામાં અમે મહારાષ્ટ્રીયન લોકોએ આજે ઘરે જ ગુડી ઉભારીને ગુડીમાં એક લાકડી લેવામાં આવે છે અને એને રેશમી વસ્ત્ર પહેરવામાં આવે છે અને સાથે કડી લીમડાના પાંદડા લગાવવામાં આવે છે. ફૂલનો હાર લગાવીને અમે એની પૂજા કરીએ છીએ અને આ રીતે અમે દરેકે ઘરે જ ગુડીની પૂજા કરી છે. આજથી અમારું નવું વર્ષ પ્રારંભ થાય છે તેથી અમે ગુડી ઉભારીને એકબીજાને નવીન વર્ષની શુભકામનાઓ આપીએ છીએ.